संत श्रवणे सांभणी तजिए घर ना काम डगले डगले अग्न फड़ मड़े श्रीमुख कहे भगवान वसंत व्यापक एक छे सोहम सचिदानंद सासा सुमिरन कीजिए छुटी जाय भव फंद कहे वसंत करोड़ नो एक श्वास वही जाए इनो अनुभव जे करे जीवन मुक्त कहवाए कोई काढ़ क्रोध ने हटावे रे मन माया नी खबरों लावे रे मारा गुरु जी ना गुण लगावे रे सन्यासी भाईला ने भेद बतावे जोगी ने जंगम तपसी सन्यासी भाईला ने भेद ज्ञानी ने ध्यान
युगे युगे अवतार धारण करीने आया छे। आदिकाळथी आ परंपरा चालती आवे छे। दरेक संतो महापुरुषोए पोतानो अनुभव आ जगतनी अंदर मूक्यो छे। तो जेठीराम करीने संत थई गया एने एम कीधुं कि एवा कोई महापुरुष आपने जो आ जीवन नी अंदर मळी जाए
તો એને લઈ અને જે કાંઈ આપણા કામ ક્રોધ લોભ મદ મોહ આ જે કાંઈ બધું જગતમાં છે એ આમ બીજી રીતે કાંઈ ટળે એવું નથી. સાચા સંતો મહાપુરુષો મળ્યા વિના આ વસ્તુ ટળે એવું નથી. સેજે કરીને એમ એટલે કાળ ક્રોધને હટાવવા માટેથી અને અંદર જે માયલો બેઠો છે એને ઓળખવા માટેથી આપણે શું વાત કરી છે કે કાળ ક્રોધને હટાવે રે કોઈ મન માયલાની ખબર લાવે. આપણે જેને બાયર ગોતવા કરીએ છીએ એ આપણા ઘટની અંદર બેઠો છે એમ દરેક સંતો મહાપુરુષોએ આપણે કીધું છે. જેને બાયર ગોતી છે એને જો નજર અંદર કરવામાં આવે તો આપણે એ અંદર મળી જાય એવું છે. એટલે માઇલો જે અંદર બેઠો છે એ ઓળખાઈ જાય તો કામ થઈ જાય એવું છે. અને એ ઓળખવા માટેથી સદગુરુ સંતનું ચરણું જરૂરી છે. એવા નુરીજન ભલે આવે, જોગી ને જંગમ તપસી સંન્યાસી ભાઈલાને ભેદ બતાવે, કદાચ ને જોગી વધારે અંગ લગાવે ભભૂતા, પણ દમડી કારણ દેહ જલાવે, પણ જોગી નહીં આ તો છે જગદૂતા. આ તો એક વાત કરી છે કે આ વસ્તુ મેળવવા માટેથી કદાચ ને ગમે એ વસ્તુ કરવામાં આવે. જગતની અંદર ઉપાય તો ઘણા નોખા નોખા મૂક્યા છે પણ એનાથી કાંઈ આ પ્રાપ્ત થતું નથી. જોગી જંગમ તપસી સંન્યાસી, પણ આ વસ્તુનો ભેદ કોને મળ્યો કે ભાઈલાઓને, એટલે કે સત્સંગીઓને, કે જે ગુરુના ચરણે ગયા એને આ ભેદ મળ્યો કે ભાઈલાઓને ભેદ બતાવે. આ જગતની અંદર ભલે બધું કરવા છતાંય આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. ચસુબાપુ એમ કહેતા કે 88,000 ઋષિ મુનિઓ ઊંધા માથે થઈને તપ કરવા છતાંય આ વસ્તુ એને પ્રાપ્ત થઈ નથી. એટલું તો નહીં પણ હુકરી એના માળા કાનની અંદર માળા કરી દીધા, રાફડા થઈ ગયા તપ કરવામાં, એમ તોય આ વસ્તુ એને પ્રાપ્ત ન થઈ. આપને એમ થાય ને કે આ વસ્તુ સેજે સેજે આપને મળી ગઈ તો આની કિંમત, પણ મહાપુરુષો મળતા એની કિંમત સમજાય છે, નકર જો એની કિંમત ન સમજાય તો પછી તો બીજું નકામું છે ને. જેને આ કિંમત સમજાઈ ગઈ એ વસ્તુ આ પ્રાપ્ત કરી શકે છે. એટલે ભાઈલાઓને આ ભેદ સમજાઈ જાય એવું છે, એ સિવાય આ મેળ પડે એવું નથી. કદાચ ગમે એમ કરવામાં આવે, જોગીને જંગન તપસી સંન્યાસી, પણ આ ભાઈલાઓને ભેદ બતાવે, અસલ જુગની અમર વાદળી હાચા મોતીડે વરસાવે. હાચા મોતી કોણ વરસાવતા ગયા? આવા સંતો મહાપુરુષો જે આજે આપણે જે ભૂમિ ઉપર બેઠા છે, આ ભૂમિ ઉપર એમ કહેવાય છે કે લગભગ કોઈ આપણા ઉગમ ભોજના સંતો બાકી નથી આવવામાં. દરેક સંતોએ અહીંયા નાના મોટા બધાય સંતોએ આ ભૂમિ ઉપર આવીને ભજન સત્સંગને આવા મેળાવડા કર્યા છે. એ ભૂમિ ઉપર અત્યારે આપણે એ બધાય ભેરા થયા છે. તો આવા મહાપુરુષોના જ્યાં જ્યાં પુનિત પગલા પડે છે ને ભાઈ, એ ધરતી પાવન થઈ જાય છે. આપણે સમજી છીએ કે એના ચરણોમાં જતા આપણે ત્યાં તીર્થધામ મંડાઈ ગયા છે. જ્યાં જ્યાં સંતો આવેલા ન્યા તીર્થના ધામ મંડાણા છે. જે સંતો બેઠા ન્યા તો આનંદ ઉત્સવ જ છે, પણ જ્યાંથી ખાલી આવેલા હોય ને ભાઈ, કે ભાઈ એમ કહેવાય છે કે કબીર સાહેબ નીકળ્યા અને બેઠા હતા ત્યાં દાંતણ કર્યું અને દાંતણ ત્યાં મૂકી દીધું, એટલે એમ કહેવાય ત્યાં કબીરવડ થઈ ગયો. હવે આપણે વિચાર આવે ને કે જ્યાંથી સંતો આવેલા હોય ખાલી એ જગ્યાને, જ્યાં એના પગ પડ્યા છે એ ભૂમિ ઉપર એ જો તીર્થના ધામ મંડાઈ ગયા હોય તો એ સંતના ચરણે જતા કેટલું પુણ્ય મળશે ભાઈ, એ કેટલું કાર્ય આપણું સફળ થઈ જાય. તો આ વાત આપણે મહાપુરુષોના ચરણે ગયા વિના મળતી નથી. એટલે આ ભૂમિ ઉપર જે બેઠા છે એની અનેક સંતો મહાપુરુષો આવી અને ભજન ભાવ કરી ગયા છે, લાભ આપ્યો છે, તો એ આપણે જોવા બાપાની તિથિ ઉત્સવ બધા ક્યાં ક્યાંથી બધા આવ્યા છે. એટલે ટાઈમ તો થઈ ગયો તો પણ છતાંય બહુ ભાવથી કીધું એટલે એક વાણી ને પાંચ બે ફૂલડા ચડાવી દઈ, બાકી સાચો તો ભાઈનો આપણે લાભ લઈ, કારણ કે સમય બહુ ટૂંકો હોય તો એને લઈ અને
આપણે બધા અહીંયા ભેરા થયા છીએ તો આનંદ ઉત્સવ રાખવો, સમયને અનુરૂપ બધા આપણે જીવન જીવતા શીખીએ છીએ. એ જ આદિકાળથી સંતો મહાપુરુષોએ કીધું છે કે ભાઈ કઈ રીતે આપણે જીવન જીવવું, એવો સમય હોય ત્યારે આપણે એ રીતનો આનંદ કરી લઈએ છીએ, અને આવો સમય હોય ત્યાં આવીને ખાસી ખાઈને ભાઈ ક્યારેક આપણે રોડવું પડે છે ને ભાઈ, ટોક ક્યારેક છાંડી ગયા હોય, બહાર ગામ ગયા હોય, ત્યાં કાંઈ પછી બત્રી ભાતના ભોજન ન હોય, ક્યારેક ખારસિંગ ખાઈને રોડી લઈને હાખી કરીને રેકડી દેખાય, કાલને ત્યાં ગરમા ગરમ ઓલા બને છે ભાઈ ઢોકરા, તો એ એક બે ડીશ ખાઈ લી તો રડી જાય, પણ પેટ ભરવાનું કામ છે ને ભાઈ. હે, જેવો સમય એ પ્રમાણે આપણે બધા વર્તા આપણે સંતો મહાપુરુષોએ શીખવું છે. એટલે એનો જેવો ભાવ હોય હે, એ ભાવ પ્રમાણે આપણે વરોતું એ જ આપણો ધ્યેય હોય ને ભાઈ. એટલે વધારે વિશેષ આપણે સમય ન લેતા આપણે બાપાનો લાભ લઈ બોલો સદગુરુ દેવની જય.